સુરતમાં બિન હિસાબી 75 લાખ મળવા અંગે ખુલાસા થયા છે ત્યારે પકડાયેલા બે આરોપીઓ પૈકી એક અંગે મોટો દાવો પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે ઉદય ગુર્જર રાજસ્થાન પીઆરઓ યુથ કોંગ્રેસ સાથે જોડાયેલ છે સાથે પ્રદેશ સચિવ રાજસ્થાન યુવા કોંગ્રેસ સાથે સંકળાયેલો સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી ચૂક્યો છે ઉદય ગુર્જર ત્યારે ઝેડ પ્લસ સિક્યોરિટી વચ્ચે પણ દેખાય છે ઉદય ગુર્જર તો રાહુલની સભામાં પણ તેઓ હાજર હતા ત્યારે ગઈકાલે ઇનોવા કારમાંથી બિનહિસાબી રોકડ પકડાઈ હતી અને એસએસટીની ટીમે ચેકિંગ દરમિયાન 75 લાખ પણ પકડ્યા હતા રાજસ્થાન કોંગ્રેસ સાથે જોડાયેલ છે ઉદય ગુર્જર ઝેડ પ્લસ સિક્યોરિટી વચ્ચે પણ દેખાયા હતા ઉદય ગુર્જર અને જ્યારે બિનહિસાબી 75 લાખ જે છે તે પકડાયા હતા એસએસટી દ્વારા ત્યારે પકડાયેલ બે પૈકી એક ઉદય ગુર્જરના ફોટો જે છે તે વાયરલ થયા છે ત્યારે ઉદય ગુર્જર રાજસ્થાન પીઆરઓ યુથ કોંગ્રેસ સાથે જોડાયેલ પણ છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પ્રદેશ સચિવ રાજસ્થાન યુવા કોંગ્રેસ સાથે સંકળાયેલ છે ત્યારે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી ચૂક્યા છે ઉદય ગુર્જર તો ઝેડ પ્લસ સિક્યોરિટી વચ્ચે પણ ઉદય ગુર્જર દેખાઈ રહ્યા છે તો રાજસ્થાન કોંગ્રેસ સાથે જોડાયેલા છે તેવું અનુમાન છે બિનહિસાબી 75 લાખ રૂપિયા જે પકડવામાં આવ્યા હતા સાથે કારમાંથી કોંગ્રેસને લઈને જે પેમ્પલેટ પણ મળી આવ્યા હતા ત્યારે ઉદય ગુર્જરના એસએસટીની ટીમે જે ચેકિંગ દરમિયાન 75 લાખ રૂપિયા પકડ્યા હતા ત્યારે બિનહિસાબી આ 75 લાખ પકડવામાં જે આવ્યા હતા તે ઉદય ગુર્જર